લંકેશ્વર ગયા હો, પક્ષાલના ચડાવવા ચાલતા હોય અને ભીડ હોય જ નહીં, અને તમારા બજેટમાં તમને જયારે ચડાવવો મળે, આજે તો મજા આવી ગઈ. કેમ ભાઈ, શું થયું? 5000 મણમાં મળી ગયું. લાખ લાખ મણમાં જેના અભિષેક થતા હોય, 5000માં મણમાં મળે, એનો મતલબ શું થયો કે મારા કેટલા બચી ગયા? 95000 મણ મારા બચી ગયા છે. આજ વિચાર. અને તનિષ્કના કે TBZ ના શોરૂમમાં ગયા હો, બજેટ કરતા વધારે દેખાય, સોનાનો ભાવ ચડી ગયો ઉપર અને આજે કમ્પલસરી લેવું જ પડે એમ છે, ત્યારે પાછા આવો કે લઈને આવો? એ તો થઈ પડશે. હવે જયારે લેવા જ બેઠા છીએ, પ્રસંગ માંડીને જ બેઠા છીએ, તો ઘા ભેગો ઘસરકો. પાછા અમને કહો, એ તો સાહેબ લાખ હોય ને તો 1.25 લાખ સમજીને જ ચાલવાનું. સંસારમાં લાખના 1.25 લાખ કરવાના, અને ધર્મની બાબત આવે, લાખના 75 કેવી રીતના થાય એનો જ વિચાર કરવાનો. પ્રભુ સાથેનું કનેક્શન કેવું છે? નદી નાવ જેવું પણ ખરું. દેરાસરમાં ગયા પછી તમને ખબર હોય કે આ જગ્યાએ આ ભગવાન, આ જગ્યાએ આ ભગવાન, ધાતુના ભગવાન આ જગ્યાએ જ હોય, અને તમે ગયા એ દિવસે ધાતુના ભગવાન ન દેખાયા, અંદરમાં કોઈ હલચલ થાય ખરી? થાય? આ જગ્યાએ રોજ ભગવાન દેખાય, આજે કેમ નથી દેખાય? પૂજારી, ભગવાન ક્યાં છે? હવે આ બહેનોને પૂછો, રોજ બપોરે 12 વાગે સ્કૂલમાંથી બચ્ચો તમારું ઘરે આવતો હોય, KG માં કે નર્સરીમાંથી, અને આજે 12 વાગે ના આવ્યો, 12:15 થયા, 12:30 ન થયા, 12:30 થયા, હજી બાળક નથી આવ્યું, શું કરે? શું કરો? પેલા તમને ઓફિસમાં જણાવે, સ્કૂલના મેનેજમેન્ટને જણાવે, છતાંય ન મળે, તમે પણ ઓફિસથી ઘરે જવા માટે નીકળી પડો, એક હાથમાં ડ્રાઇવિંગ કરતા હો, બીજા હાથમાં મોબાઈલ, શું થયું? કઈ સમાચાર મળ્યા કે ના મળ્યા? એના એક એક દોસ્તના ઘરે હું એમ પૂછું છું, એક બાળક 12ની જગ્યાએ 12:15 થયા નથી આવતું, તમે ઊંચા નીચા થાવ છો, અને જે દેરાસરમાં રોજ પૂજા કરો છો એ ભગવાન આજે જગ્યાએ નથી દેખાતા, તમને કોઈ અંદરમાં ફિલિંગ્સ ખરી? સાહેબ, ટ્રસ્ટીને કહી દેવાનું. એટલે દેરાસર ટ્રસ્ટીનું કે તમારું? જલ્દી તમારી પાસે શીખવા જેવું છે, તો હકીકત હું જ્યાં પણ પૂછું ને, એટલે મને કે સંઘનું, આ એક તમે નીકળ્યા કે અમારું, મને કે સંઘનું, એટલે મેં કીધું સંઘનું એટલે બધાનું, ને બધાનું એટલે કોઈનું નહીં. શુભમની પાલખી જેવી હાલત હોય એની ખબર છે? શુભમની પાલખીમાં યક્ષો જોડાયા, ઓલો કે ઓલો છે ને, હું એક નીકળી જઈશ, એમાં શું વાંધો આવી જવાનો? એકી સાથે 84,000 યક્ષોને વિચાર આવ્યો, બધા ખસ્યા, પાલખી ક્યાં? દરિયામાં. આખો સંઘ એમ વિચાર કરે, નિલેશભાઈ છે ને, નિલેશભાઈ કે ઓલાભાઈ છે ને, ઓલાભાઈ કે પેલા ભાઈ છે ને, આપણે શું ચાલે? હું તમને નદી નાવ પોસે લઈ જવા માંગુ છું, કે ભગવાન નદી છે, આપણે નાવ જેવા બનીએ, આપણા નાવના પણ ઠેકાણા નથી. એટલું નક્કી કરો, દેરાસરમાં ઘુસ્યા પછી ભગવાન સિવાયની કોઈ વાત નહીં કરવાની. નિશ્ચય બોલો છો? એનો મિનિંગ સમજીને બોલો છો? કે આપણા મમ્મી પપ્પાએ કીધું હતું, કે આપણા પાઠશાળામાં શિક્ષકે કીધું હતું, પંડિતજીએ કીધું હતું, નિશ્ચય બોલવાનું. નિશ્ચિત પહેલી નિશ્ચયમાં સંસાર નિષેધ, બીજી નિશ્ચયમાં દેરાસરના કામ નિષેધ, અને ત્રીજી નિશીમાં ભગવાનની પૂજાનો પણ નિષેધ. હવે માત્ર ભાવ પૂજા. દેરાસરમાં ચૈત્યનંદન કરતી વખતે તમારી આંગીને કોઈ ડિસ્ટર્બ કરી જાય ને, તો પણ તમારે ડિસ્ટર્બ નથી થવાનું. આ તો એક હાથે ચૈતન કરે ને, બીજા હાથે સાથીઓ કરે, 2-in-1. તમને તો કોઈ ના પહોંચ્યો. હું સંખેશ્વર ગયો તો એક ભાઈ પ્રદક્ષિણા હું આપતો હતો, ને ભાઈ પૂજાની લાઈનમાં બેઠો, પૂનમનો દિવસ, લાંબી લાઈન, અને મેં જોયું એ ભાઈ, એક ભાઈ ઉપર ખાસ નજર ગઈ, કારણ કે બધા ઊભા હતા ને એ ભાઈ બેઠા હતા, એટલે મારી ખાસ નજર ગઈ. મેં આ ભાઈ બેઠો બેઠો શું કરે? તો કટાસણા પર બેઠો હતો અને આગળ સ્થાપના છે. મેં ભાઈ અહીંયા શું કરું? મને કે સામાય. મેં કીધું અહીંયા પૂજાના કપડે લાઈનમાં,
મને શું કરું, તમારા જેવા મારા સાહેબ બાધા પકડાવી ગયા છે, રોજ એક સામાયિક કરવાની, આજે થાય એવું લાગતું નથી, અને આ લાઈન 3 કલાકે પૂરી થાય એમ નથી. તો મેં કીધું હાલો સામાયિક લઈ લો, 3 સામાયિક ભેગા. મેં એવું પણ કઈ રીતના, મને કે બસ ઓલો આગળ જાય એટલે સ્થાપનાજી આગળ, સ્થાપનાજી આગળ એટલે આપણે આગળ, આ 2 in 1 3 in 1. દાદા ને દરબાર પાસે આવું ત્યારે સામાયિક પૂરું થઈ જવાનું, દાદાની પૂજા. શું મજા શું આવે.